હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? હું છું રૂપલ ગઢવી. આજે હું બનાવવાની છું ટોપરાની ચટણી. આપણે જ્યારે પણ બહારે ઢોસા કે કંઈ પણ ખાવા જઈએ ત્યારે આપણને એવું લાગે છે કે બહારે જે આપણે ચટણી ખાઈએ છીએ એવી આપણાથી ઘરે કેમ નથી બનતી, તો બહાર કરતાં પણ સરસ આપણે ઘરે બનાવી શકીએ છીએ. રેસીપી શરૂ કરતાં પહેલાં તમે મારા વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. તો એના માટે આપણને જોઈશે, અમે એક લીલું નાળિયેર લીધું છે જેની ઉપરની મેં છાલ કાઢી અને આ રીતે નાના ટુકડા કરી લીધા છે. બે મોળા અને એક તીખું મરચું, એ રીતે મેં ત્રણ મરચાં લીધા છે. સ્વાદ મુજબ મીઠું, અડધી ચમચી જીરું અને એક ચપટી શિંગદાણા. આમાં બધા દાળિયાની દાળનો જ ઉપયોગ કરતા હોય છે, પણ હું શિંગદાણાથી બનાવું છું. શિંગદાણાથી આ ચટણી ખૂબ જ સરસ બને છે. અને વઘાર માટે આપણને એક ચપટી રાઈ અને ચપટી અડદની દાળ ને મીઠા લીમડાના પાન. હવે પહેલાં આપણે આ બધી વસ્તુને મિક્સ કરી અને ગ્રાઇન્ડરમાં લઈ અને પીસી લઈએ. હવે એક મિક્સર જારમાં આપણે ટોપડું, લીલા મરચાં, તમારા ઘરમાં જેવી તીખાસ ખવાતી હોય એ રીતે લીલું મરચું નાખવાનું અને આ જે મેં જીરું અને શિંગદાણા લીધા હતા એ નાખીશું. અને અડધા ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે મેં અત્યારે, પછી પાછું આપણે જોઈએ એમ નાખવાનું. અત્યારે હું પીસતી વખતે આની અંદર મીઠું નહીં નાખું, જ્યારે આપણી ચટણી તૈયાર થઈ જશે પછી જ એની અંદર હું મીઠું મિક્સ કરીશ. હવે આપણે એને બ્લેન્ડ કરી લઈએ. તો આપણે ચેક કરી લઈએ, તો આપણી ચટણી પીસાઈને તૈયાર છે. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈએ. હવે આપણે એને બાઉલમાં લઈ લઈએ, પછી આપણે આની અંદર વઘાર પણ કરવાનો છે. અને પીસતી વખતે મેં મીઠું એટલા માટે નહીં નાખેલું હતું કે મિક્સર જારમાં આપણે જ્યારે પણ કંઈ પણ પીસતા હોઈએ કે ચટણી કે બનાવતા હોઈએ ત્યારે એમાં લીંબુ અને મીઠું હંમેશા છેલ્લે જ નાખવાનું. એનું એક કારણ છે કે એની અંદર જે આપણી ચકરી છે ને એમાં કાટ લાગી જાય છે. મીઠું અને લીંબુ એ બેથી આ ચકરીમાં અંદર છે ને એના બેરિંગ એ ખરાબ થઈ જાય છે. એટલે જો પીસતી વખતે ન નાખો તો બેરિંગ સારા રહે છે અને તમારે મિક્સરમાં જલ્દી ખરાબી નહીં આવે. હવે આપણે એની અંદર સ્વાદ મુજબ મીઠું નાખીશું. માપથી જ નાખવાનું, પછી ચાખીને નાખી દેવાનું. તો ચટણી તૈયાર છે. જો તમને ફાવે તો તમે આ રીતે પણ ખાઈ શકો છો અને હું અત્યારે હજી આની અંદર વઘાર નાખવાની છું. તો હવે આપણે પહેલા વઘાર કરી લઈએ. હવે એક ગેસ શરૂ કરી અને એક નાના વઘારિયામાં આપણે તેલ લેશું વઘાર માટે. નાના ચમચા જેટલું તેલ લેશું. તેલ આવી જાય પછી આપણે એમાં રાઈ ને અડદની દાળ નાખીશું. તેલ આવી ગયું છે, આપણે એમાં રાઈ અને અડદની દાળ નાખીશું સાથે મીઠા લીમડાના પાન અને ગેસ બંધ કરી દેશું અને ચપટી હિંગ નાખીશું. હવે આપણો વઘાર તૈયાર છે. હવે આપણે આને ચટણીમાં મિક્સ કરી દઈએ. હવે આપણો વઘાર તૈયાર છે ને આપણે ચટણીમાં મિક્સ કરી દઈએ. અડદની દાળના અને એના વઘારથી લીમડાના પાનથી ને ચટણીનો સ્વાદ એકદમ સરસ આવે છે. હવે આપણે આને મિક્સ કરી લઈએ. ચટણી તૈયાર છે, હવે આપણે એને સર્વ કરી લઈએ. તો તૈયાર છે આપણી આ ટોપરાની ચટણી, જે ઢોસા અને ઈડલી સાથે ખૂબ જ સરસ લાગે છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી એ તમે મને જરૂરથી જણાવજો અને જ્યારે પણ તમે આ રેસીપી ટ્રાય કરો ત્યારે મને આનો એક ફોટો વોટ્સઅપ કરજો.
तो मारी रेसिपी ने तमे लाइक करजो, तमारा ग्रुप में शेयर करजो अने हाँ मारी चैनल ने सब्सक्राइब करजो। तो हवे आपणे फरी मळीशुं नवा विडियो अने नवी रेसिपी ने साथे। त्यां सुधी सौने मारा जय माताजी, जय हिंद, स्वस्थ रहो, मस्त रहो।